આપણા સહયોગી અદિતિ અને યશ આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે આપ બંનેનું અને સૌ પ્રથમ તો ધનતેરસની શુભકામનાઓ. અદિતિ, શરૂઆત આપનાથી કરીશું. આજે ધનતેરસનો ધન લાભ કરાવી શકે એવા કયા સ્ટોક છે? બિલકુલ, આભાર વિક્રમ, અને આપને પણ એ જ શુભેચ્છાઓ. સૌથી પહેલાં શરૂઆત ટાટા મોટર્સ સાથે કરીશું, કેમકે જે પ્રમાણે નંબર્સ કંપનીએ પોસ્ટ કર્યા છે થોડાક આપણા એસ્ટિમેટ્સ કરતાં લોઅર સાઈડ પર છે, અને જે આંકડાઓ છે એની પર એક નજર કરી લો. ઓવરઓલ 61,378 કરોડનો આંકડો કંપનીએ પોસ્ટ કર્યો છે. એક્સપેક્ટેશન નિયરલી 59,000 કરોડ અરાઉન્ડની હતી, તો એની સામે એક પરફોર્મન્સ સારું છે. પ્લસ કંપનીએ ઓપરેશનલી જે નંબર્સ પોસ્ટ ઇન કર્યા છે એમાં પણ લગભગ 30-32% એક ડ્રોપડાઉન વિટનેસ થઈ રહ્યો છે, જે આપણી એક્સપેક્ટેશન કરતાં સ્લાઇટલી બેટર છે. બટ યર ઓન યર બેસિસ પર અહીંયા આગળથી આપણે જે ડ્રોપડાઉન જોઈ રહ્યા છે 6,098 કરોડથી એ ઘટીને 4,116 કરોડ પર આવતો દેખાઈ રહ્યો છે. ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ પણ શ્રિંક છે, લગભગ 11.4% જે પાછલા વર્ષમાં હતું એની સામે આ વખતે જે પોસ્ટિંગ થયું છે 6.7% અરાઉન્ડ કોટ થતું દેખાય છે. ઓવરઓલ કંપનીને જે ખાસ ડેન્ટ પડતું દેખાયું છે મેઇનલી ચિપ શોર્ટેજના લીધે છે, અને જે મેનેજમેન્ટ તરફથી કમેન્ટ્રી બની રહી છે એની અંદર નજર કરી લો. સેકન્ડ હાફ જે નાણાકીય વર્ષ 2022નું છે ત્યાં સુધીમાં આ સોર્ટ આઉટ થઈ જશે એવા સ્ટેટમેન્ટ્સ બનતા પણ દેખાયા હતા. એ સિવાય જેએલઆર ફ્રન્ટ ઉપર માર્જિન અને ફ્રી કેશ ફ્લો જનરેશન સેકન્ડ હાફમાં પોઝિટિવ ટર્નઆઉટ થઈ જશે. પ્લસ જે ટાર્ગેટ્સ ખાસ ઓપરેશન્સની અંદર વિટનેસ કરી રહ્યા છે એની અંદર અહીંથી નાણાકીય વર્ષ 2026 સુધીમાં નીરી 10% પણ વધારેનું છે, જે એક મોટી સ્ટેટમેન્ટ છે જેને ધ્યાન રાખવું જોઈએ. નેટ લોસ આ વખતે કંપની જે પોસ્ટ કર્યો છે 4,415 કરોડનો છે, અને જે પાછલા વર્ષે હતો એની સામે થોડોક વધી ચૂક્યો છે, અને આપણી એક્સપેક્ટેશન કરતાં પણ થોડોક હાયર સાઈડ પર આવતો દેખાયો છે. તો નજર રાખો. કંપનીના સીએફઓ તરફથી કમેન્ટ્સ હતી કે મેન્યુફેક્ચરિંગ કેપેસિટીઝ 40,000 પર મંથ સુધી પહોંચી ચૂકી છે, અને સાથે જે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ્સ આગળ ગ્રોથ પેરામીટર્સ માટે દેખાઈ રહ્યા છે એ થોડાક બેટર પરફોર્મન્સ પર છે. સાથે જ ઇવી પેનિટ્રેશન નિયરલી 5% ઓવરઓલ ઓક્ટોબર સુધી પહોંચી ચૂક્યું છે, અને સાથે જ સીવીના પ્રાઇસીસની અંદર એક કોન્સ્ટન્ટ ઇન્ક્રીમેન્ટ આપણે જોઈ રહ્યા છે. 2019થી અત્યાર સુધીમાં નિયરલી 25% એક હાઇક આવી ચૂક્યો છે, અને સીવીઝની અંદર લગભગ 450 બેસિસ પોઈન્ટ જેટલું ખાસ જે હાઈ સ્ટીલ પ્રાઇસીસ છે એના લીધે લોસ થયો છે. તો નજર રાખો, અને ઓવરઓલ આ પ્રેશર જે વિટનેસ થઈ રહ્યું છે એની અંદર ફ્યુઅલ પ્રાઇસીસ પર છે જે થોડું કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. ઓલ ઇન ઓલ નેક્સ્ટ ક્વાર્ટર ઓનવર્ડ્સ કેવી રીતના સુધરે છે રિઝલ્ટ એની પર વધારે ધ્યાન રાખવું જોઈએ, ફોકસ કરતા રહીશું આપણે. એ સિવાય ગઈકાલ ઓનવર્ડ્સ આપણે ઓટો નંબર્સની ઉપર વાતચીત કરી રહ્યા છીએ, તો પોસ્ટ માર્કેટ જે નંબર્સ ફ્લેશ થયા છે એની પર એક નજર કરી લો. હીરો મોટોકોર્પ અને આઈશર મોટર્સ, સૌથી પહેલાં હીરો મોટોકોર્પથી શરૂઆત કરીએ. પાછલા વર્ષની સરખામણીમાં મોટો ડ્રોપડાઉન છે, લગભગ 8,07,000 જેટલા યુનિટ્સની સામે આ વખતે કંપનીએ 5,48,000 જેટલા યુનિટ્સ પોસ્ટિંગ કર્યા છે. જે એક્સપેક્ટેડ લાઇન્સ હતા એ લગભગ 5.50 લાખ યુનિટ્સના હતા, તો ત્યાંથી ઓલમોસ્ટ ઇન લાઇન છે. બટ પાછલા વર્ષ કરતાં એક મોટું જે શાર્પ ડ્રોપડાઉન છે એને લઈને આજે થોડુંક રિએક્શન આપણે ખાસ વિટનેસ કરીશું. આઈશર મોટર્સ ઓક્ટોબર ઓટો સેલ્સના વેચાણના આંકડાઓમાં રોયલ એન્ફિલ્ડના સેલ્સ લગભગ 34% ઘટતા દેખાયા છે, 66,891 યુનિટ્સથી ઘટી અને 44,133 યુનિટ્સ પર આવતા દેખાઈ રહ્યા છે. પ્લસ જે એક્સપેક્ટેશન હતી આપણી એના કરતાં પણ લોઅર છે. આપણે એક્સપેક્ટ કર્યા હતા ઓલમોસ્ટ 49,000 યુનિટ્સ પર આવતા દેખાય, એની સામે 44,133 યુનિટ્સ પર આવતા દેખાય છે, જેના લીધે આજે થોડુંક એક રિએક્શન આપણે ખાસ ફિટનેસ કરીશું, ધ્યાન રાખો. લાસ્ટલી મોઇલનું એક કાઉન્ટર છે જે આપણે ખાસ નજર રાખતા રહીશું. ગવર્મેન્ટ તરફથી વેજ રિવિઝન અનાઉન્સ થયું છે કંપનીના વર્કર્સ માટે, ઇફેક્ટિવ હશે ઓગસ્ટ 1st, અને જે આપણે ક્વોન્ટમ જોઈ રહ્યા છીએ એના લીધે એરિયર પેમેન્ટનો મોટો ઇમ્પેક્ટ નિયરલી 200 કરોડ સુધીનો આવતો દેખાશે, ટુ બી પ્રિસાઇઝ 218 કરોડ, અને ટોટલ ફિનાન્શિયલ ઇમ્પેક્ટની જે વાત કરી રહ્યા છે 87 કરોડ પર એનમ આ વેજ રિવિઝનના લીધે થતી દેખાશે. નજર રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. અને લાસ્ટલી મુથુટ ફિનાન્સનું કાઉન્ટર, જેની પર નજર રાખો. આરબીઆઈ તરફથી જે કંપનીનું વ્હાઇટ લેબલ એટીએમ બિઝનેસ લાઇસન્સ હતું એને કેન્સલ કરી દેવામાં આવ્યું છે. હવે આગળ કંપની તરફથી શું એક્સપ્લેનેશન્સ આવે છે એની પર તો ધ્યાન રાખતા જ જઈશું, બટ એઝ ઓફ નાવ સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં વિટનેસ થશે, ખાસ કરીને મુથુટ ફિનાન્સના કાઉન્ટર પર વોચ આઉટ કરો.